રાજ્યમાં વરસાદ પર હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત. નોર્થ વેસ્ટ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, જેથી બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન થતાં 6% વરસાદની ઘટ. સૌરાષ્ટ્રમાં સિઝનનો 22% વધુ વરસાદ. અન્ય જિલ્લામાં ઓછો વરસાદ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કરતાં શહેરમાં વરસાદ ઓછો. પાટણમાં વરસાદનું આગમન. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય બાદ વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં શ્રીકાર વરસાદ થયો. ખેડૂતો આનંદમાં. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર નબળી પડી. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદની અછત. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી માત્ર 54% વરસાદ થયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો. ઉપરવાસમાંથી 87,000 ક્યુસેક પાણીની આવક. ડેમમાંથી 86,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. નર્મદા ડેમના 2 દરવાજા ખુલ્લા. સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય પુસ્તકાલય છેલ્લા 2 મહિનાથી બંધ હાલતમાં. વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધોમાં બંધ પુસ્તકાલય ન ખોલતા રોષ ફેલાયો. સમારકાના નામે તંત્રએ લાઇબ્રેરી બંધ કરી, જે સમારકામને પણ 20 દિવસ વીતવા છતાં તાળા નથી ખોલાયા. વહેલી તકે પુસ્તકાલય ખોલવા શહેરીજનોએ કરી માંગ. વડોદરામાં ગણેશોત્સવના નિયમો મુદ્દે મંડળોમાં આક્રોશ. પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી, આગમન યાત્રાના નિયમોને લઈને રોષ. ગણેશ મંડળો રાજકીય ખેંચતાણનો ભોગ બનતા હોવાનો આરોપ. રોષ ખાળવા સાંસદ, ધારાસભ્ય અને પોલીસે સંકલન કર્યું. સંકલનની બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવ્યો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ખેતરોમાં 1 મહિનાથી વીજ પોલ ધરાશાય. ખેતરમાં પડેલા વીજ પોલ અને ઝૂલતા વાયરથી ખેડૂતો પરેશાન. પીજી વિસલ કચેરી અનેકવાર રજૂઆત કરી છતાં ગોકળ ગાયની ગતિથી કામ થતાં ખેડૂતોમાં આક્રોશ. કોલકાતાની ઘટનાના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો કોલકાતાના ડોક્ટરના સમર્થનમાં. તબીબો, ઓપીડી વોર્ડ અને વૈકલ્પિક ઓટી સહિત તમામ બિન ઇમરજન્સીથી સેવા દૂર રહેશે. મજબૂત ન્યાય અને કડક પગલાંની માંગ સાથે ગુજરાતના ડોક્ટર્સનો વિરોધ. આશરે 200થી વધુ રેસિડેન્ટ ડોક્ટર્સ દેખાવમાં જોડાયા. કોલકાતાની ઘટના બાદ ગાંધીનગર જીએમઈઆરએસના ડીને જાહેર કર્યો પરિપત્ર. મહિલા તબીબો અને વિદ્યાર્થિનીઓને સાવચેત રહેવાની સૂચના આપી. જીએમઈઆરએસ મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓને એકાંતના બદલે પરિચિત મહિલા સાથે રહેવા જણાવાયું. મોડી રાત્રે બહાર જવાનું ટાળવા પણ સૂચના. હોસ્ટેલ કે હોસ્પિટલમાં અજાણ્યા વ્યક્તિની અવર જવર હોય તો જાણ કરવાની સૂચના. અમદાવાદમાં પણ કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા પડ્યા. સરકારી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન. ઓપીડી સેવાઓથી અળગા રહીને દુષ્કર્મની ઘટનાના વિરોધમાં રોષ વ્યક્ત કર્યો. માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સેવા બંધ થતા દર્દીઓ પરેશાન. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધથી વધી દર્દીઓની હાલાકી. હડતાલને કારણે સારવાર માટે આવેલા અનેક દર્દીઓ રઝળ્યા. ઓપીડી અને વોર્ડ બહાર દર્દીઓની લાઈનો લાગી ગઈ. સુરતમાં પણ મહિલા તબીબ પર દુષ્કર્મ મામલે વિરોધ. નવી સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર. ડોક્ટર્સની સાથે મેડિકલ સ્ટાફ હડતાલમાં. આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે રોષ વ્યક્ત કર્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી વધી. રેસિડેન્ટ તબીબોની હડતાળને પગલે અનેક તબીબી સેવાઓ ખોરવાઈ. સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા દર્દીઓ મુશ્કેલીમાં. કલાકો સુધી દર્દીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. સુરતની નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓની હડતાળ. એક તરફ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર, સફાઈ કર્મચારીઓએ પણ પોતાની માંગ મુદ્દે વિરોધ કર્યો. શિફ્ટ ડ્યુટીની માંગ. બ્રેક સમયમાં સૂતા હોય તો ફોટા પાડી હેરાન કરતા હોવાના આક્ષેપો. રસ્તા પર બેસી તમામ સફાઈ કર્મીઓએ વિરોધ નોંધાવ્યો. કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં પડ્યા. રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી વિરોધ કર્યો. સિનિયર રેસિડેન્ટ તબીબ સહિતના મેડિકલ સ્ટાફ દ્વારા કાળા કપડાં પહેરી રોષ વ્યક્ત કર્યો. આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી.
વિરોધ વચ્ચે માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાલની અસર જોવા મળી. ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઇન જોવા મળી. વૈકલ્પિક વ્યવસ્થા માટે સિનિયર તબીબોને જવાબદારી સોંપાઈ. ઓર્થોપેડિક મેડિસિન અને લેબોરેટરી સહિતના વિભાગોમાં દર્દીઓની કતાર લાગી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણી મુદ્દે વિરોધ. EWS હોસ્ટેલમાં પીવાનું પાણી ન મળતા વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોએ કુલપતિને ઘરે ધરણા કર્યા. અવારનવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો. વિરોધને કારણે હોસ્ટેલમાં તાત્કાલિક રિપેરિંગ કરી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી. કોલકાતાની ઘટના પછી ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળ. 400-500 રેસિડેન્ટ ડોક્ટરો કાળા કપડાં પહેરી વિરોધ કર્યો. માત્ર ઇમરજન્સી સેવા જ સારવાર શરૂ રાખવામાં આવી. કોલકાતા દુષ્કર્મ કેસને લઈ વડોદરાના તબીબોમાં પણ રોષ. સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા. રેસિડેન્ટ તબીબોએ ઓપીડીની કામગીરીમાં ન જોડાવા વિરોધ કર્યો. ઓપીડી સામે જ વિરોધ કર્યો. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવેશ માટે પાસ સિસ્ટમ કરવાની માંગ. સીસીટીવી સુરક્ષા વધારવા સહિતની પણ માંગ તબીબોએ કરી. વડોદરાની SSG હોસ્પિટલમાં તબીબોની હડતાલને કારણે દર્દીઓને હાલાકી. ઓપીડીમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી. હાલોલ, પંચમહાલ અને કાલોલથી આવેલા દર્દીઓને ધક્કો ખાવાનો વારો આવ્યો. સારવાર માટે પૈસા ખર્ચી આવેલા દર્દીઓએ વિલા અમોહે પરત ફરવું પડ્યું. જામનગર જીજી હોસ્પિટલના જુનિયર અને રેસિડેન્ટ તબીબોએ હડતાલ પાડી. કોલકાતા દુષ્કર્મ કેસમાં ઝડપી ન્યાય માંગ સાથે વિરોધ કર્યો. ડોક્ટર્સ આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર દર્દીના સગાઓએ હુમલો કર્યો. સારવાર માટે લવાયેલ દર્દીનું મોત થતાં પરિવાર રોષે ભરાયો, જેમાં 2 ડોક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને ઈજા પહોંચી. આ બનાવ બાદ પોલીસે 8 લોકોને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સીસીટીવીના આધારે 3 આરોપીઓએ રાઉન્ડઅપ કરાયા. જૂનાગઢમાં હુમલાની ઘટના બાદ ડોક્ટર્સ હડતાલ પર. GMERS મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા. ભૂતકાળમાં પણ અનેકવાર હુમલાના બનાવ બન્યા હોવાના આક્ષેપો કર્યા. હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવી સુરક્ષા સઘન કરે તેવી ડોક્ટર્સની માંગ. કોલકાતા દુષ્કર્મ કેસનો વલસાડના તબીબો દ્વારા પણ વિરોધ. વલસાડ સિવિલ હોસ્પિટલના 300થી વધુ ઇન્ટર્ન અને જુનિયર ડોક્ટરો આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર. પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાળ. ઇમરજન્સી સિવાય બાકીની તમામ સેવાઓ બંધ રાખી. જો કે સિવિલમાં આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. મહેસાણા કડીમાં કોલકાતા દુષ્કર્મ કેસ મામલે કેન્ડલ માર્ચ યોજાઈ. IMA એસોસિએશન દ્વારા કેન્ડલ મૃતક મહિલા ટ્રેની ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી. તમામ તબીબોએ 2 મિનિટનું મૌન પાળી. આરોપીને કડક સજા થાય તેવી માંગ. કોલકાતાની ઘટનાને લઈને BJPના રાષ્ટ્રીય પ્રવક્તાનું નિવેદન. ગોપાલ અગ્રવાલે પશ્ચિમ બંગાળની સરકાર પર સાધ્યું નિશાન. પશ્ચિમ બંગાળમાં જે ઘટનાઓ બની તેની પાછળ મમતા બેનર્જીની સરકાર ગુંડાઓને પ્રોત્સાહન આપે છે. ઘટનાથી દેશભરમાં રોષ. TMC સરકાર પોતાના માણસોનો બચાવ કરતી હોવાના આક્ષેપો. કોલકાતા ઘટનામાં ભાજપના આક્ષેપો અંગે કોંગ્રેસના મુકુલ વાસનિકની પ્રતિક્રિયા. ભાજપ શાસિત રાજ્યોમાં બળાત્કારની ઘટના બને તે અંગે ચર્ચા નહીં થાય. ભાજપ બળાત્કારીઓનું સ્વાગત કરે છે અને બળાત્કારીઓને છોડવામાં ભાજપ સરકાર હસ્તક્ષેપ કરે છે તેવા આક્ષેપો કર્યા. બળાત્કારની ઘટનાની નિંદા કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પ્રત્યે અત્યાચારનો વિરોધ. પાટણ સાંતલપુરમાં સજ્જર બંધ રાખી વિરોધ કર્યો. વેપારીઓ બજારમાં વેપાર ધંધા બંધ રાખી ઉગ્ર વિરોધમાં જોડાયા. સજ્જર બંધ રાખી બાંગ્લાદેશના હિન્દુઓને સમર્થન જાહેર કર્યું. સાંતલપુર શહેરના માર્ગો પર રેલી યોજાઈ. મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાયા, વિરોધ વ્યક્ત કર્યો. કેસરી પતાકાઓ સાથે નીકળેલી રેલીમાં વેપારીઓ પણ જોડાયા. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાઓને લઈ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. ગાંધીનગરમાં ફરીથી સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોના ધરણા. જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે સમાધાન ન થતાં ફરી દિવસના ધરણા. આગામી 17 દિવસ સુધી દરરોજ 2 જિલ્લાના શિક્ષકો કરશે અનશન. ઠરાવ ન થાય ત્યાં સુધી શિક્ષકોનું આંદોલન યથાવત.
સુરતમાં નશીલા પદાર્થો પકડાવવા મુદ્દે કમિશનર અનુપમસિંહે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. 5 ઓગસ્ટ પહેલા 2.25 કરોડ ચરસ સુરત SOGને મળ્યું. સઘન સર્વેલન્સ કરાતા ચરસના વધુ 7 પેકેટ મળ્યા. પોલીસે ATS સાથે સંકલન કર્યું. ગત વર્ષે 19 કરોડ ચરસ મળ્યું. ચાલુ વર્ષે 6 કરોડ ચરસ ઝડપાયું. વડોદરામાં રક્ષાબંધનને લઈ આરોગ્ય વિભાગની તપાસ. મીઠાઈ અને ફરસાણની દુકાનો પર 5 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ હજુ પણ યથાવત. વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લઈને લેબમાં મોકલાશે. જો નમૂના ફેલ થાય તો કાર્યવાહી કરાશે. મહેસાણા પોલીસે હુમલાના આરોપી સામે પાસે જાહેરમાં માફી મંગાવી. આરોપીને ઝડપી કાન પકડાવી જાહેરમાં માફી મંગાવતા દ્રશ્યો. હત્યાના ગુનામાં આરોપીને પકડવા ગયેલા કડીના પોલીસકર્મી પર આરોપીએ હુમલો કર્યો હતો. આરોપી ઇરફાન ગિરીની પોલીસે દબોચી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું. દાહોદમાં શાળાના બાળકોને લઈ જતી વાને પલટી મારી. ધામરડા ખાતે વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી મારતા એક વિદ્યાર્થી ઘાયલ. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડાયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. સાબરકાંઠાના ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત. બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. ઈડર હિંમતનગર હાઈવેની વચ્ચે સમારકામ ચાલુ હતું. ટ્રેક્ટરની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક ચાલક યુવકનું મોત. ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરત હીરા ઉદ્યોગમાં મંદીના માહોલમાં રત્ન કલાકારોની હાલત કફોડી. કેટલાક હીરા કારખાનામાં વેકેશન પડતા ડાયમંડ વર્કર યુનિયને વેકેશનનો પગાર આપવાની કરી માંગ. રત્ન કલાકારોએ નાયબ શ્રમ આયુક્તને લેખિતમાં રજૂઆત કરી. વેકેશન પાડનારા હીરા કારખાનાની તપાસ માટે સ્કોડ બનાવવાની પણ માંગ કરી. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર અને ટીપીઓ વચ્ચે થયેલી માથાકૂટ અંગે ડેપ્યુટી મેયરે ખુલાસો કર્યો. કહ્યું ચાંદોડિયાના એક મકાનના ખોટા પ્લાન પાસ કરાવવા અંગે રજૂઆત કરવા ગયો હતો. રજૂઆતના કારણે ટીપીઓએ રાજીનામું આપ્યું હોય તેવું મને નથી લાગતું. મહીસાગર જિલ્લાના ડેપ્યુટી DDOનું ફેસબુક અકાઉન્ટ હેક. ચંદ્રિકાબેન ભાભોરનું ફેસબુક અકાઉન્ટ બ્લોક કરાયું. હેકર કરતો હતો રૂપિયાની માંગ. નાના બાળકના દર્દીનો ફોટો મોકલી 30,000 રૂપિયાની કરી હતી માંગ. પંચમહાલા ગોધરામાં તળાવ વચ્ચે બોટ અટવાઈ. રામસાગર તળાવની અધ વચ્ચે એન્જિન બંધ થતાં બોટમાં સવાર તમામ ફસાયા. 7 કારીગર અને મજૂર ફસાયાની જાણ થતાં ફાયરની ટીમે પહોંચી તમામનું રેસ્ક્યુ કર્યું. રામસાગર તળાવના મધ્યમાં ભગવાન રામની પ્રતિમાનું ચાલી રહ્યું છે નિર્માણ કામ. અમદાવાદમાં એક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ મચ્યો. મણિનગર વિધાનસભાના હોદ્દેદારો વોર્ડ પ્રમુખ કોર્પોરેટરને નનામો પત્ર મળ્યો. પત્રમાં 4 નેતાઓ સામે ગંભીર આક્ષેપ. પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, દંડકના પતિ આનંદ ડાગા, વિપુલ સેવકના નામનો ઉલ્લેખ. ભાજપ કાર્યકર્તાના નામે લખાયેલા નનામા પત્રથી રાજકારણ ગરમાયું. અમદાવાદ ભાજપની વાયરલ પત્રિકા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. ભાજપના નેતાઓ કેમ મૌન છે? કરોડોના કૌભાંડ થાય છે પરંતુ ભાજપના નેતાઓ બોલતા નથી. સરકારમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો પરંતુ ભ્રષ્ટાચારમાં જ સરકાર ચાલે છે. સુરેન્દ્રનગરમાં જમીન માપણી સહિતના મુદ્દે કોંગ્રેસનો કાર્યક્રમ. નવી જમીન માપણીમાં વ્યાપક ભૂલો અંગે ન્યાય યાત્રાના આગેવાનોએ રજૂઆત કરી. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ, ઠેર ઠેર ગંદકીનો પ્રશ્ન પણ ઉઠાવ્યો. કોંગ્રેસ સાંસદ ગનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં રત્નકલાકાર પાસેથી ઊંચી ટકાવારી વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ધરપકડ. મજબૂરીનો ફાયદો ઉઠાવી 20% લેખે વ્યાજ વસૂલતો. ફરિયાદી પાસેથી 20,000ની સામે 26,000 વસૂલ્યા. છતાં 30,000ની માંગણી કરતા ફરિયાદી આપઘાત કરવા પહોંચ્યો. તેની પોલીસે સમજાવી સ્ટેશન બોલાવીને આપઘાત કરતા રોક્યો હતો. સુરતના કાપોદ્રામાં બાળમજૂરોને મુક્ત કરાયા. બાળમજૂરોને સમોસા બનાવવા સુરત લવાયા હતા. ઘટનામાં મદનલાલ ડાંગી નામના આરોપીની ધરપકડ. જાગૃત નાગરિકે ફરિયાદ કરતા પોલીસે 4 બાળકોને મુક્ત કરાવી કતાર ગ્રામ બાલાશ્રમ ખાતે મૂકવામાં આવ્યા. વડોદરામાં ધોળા દિવસે છરીના ઘા મારી યુવકની હત્યા. નવા યાર્ડ છાણી રોડ પરની શાક માર્કેટ પાસે 2 લોકો વચ્ચે મારામારી થઈ. સમાધાન માટે વચ્ચે પડનારા યુવકની હત્યા થઈ.
ઇજાગ્રસ્ત આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરતના સચિન વિસ્તારમાં હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો. 13 ઓગસ્ટના રોજ રવિન્દ્ર પાટીલની હત્યા તેના જ મિત્રએ કર્યાનો ખુલાસો થયો. નશાની હાલતમાં મૃતકે આરોપી જીતેન્દ્રની પત્ની દીકરી વિશે અભદ્ર ટિપ્પણી કરી, જેનાથી ઉશ્કેરાઈ ગેસના સિલિન્ડરથી હુમલો કરતા તેનું મોત થયું. સચિન પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. સુરતના કામરેજમાં વધુ એક હત્યાની ઘટના. કરજણ ગામ ખાતે આડા સંબંધના વહેમાં એક યુવકની હત્યા. 40 વર્ષીય મંગલ પાટીલની આડા સંબંધની આશંકાએ હત્યા કરાઈ. મહિલાના પતિએ લોખંડની પાઇપથી માર મારી મોતને ઘાટ ઉતાર્યો. કામરેજ પોલીસે હત્યારા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. બનાસકાંઠાના દિયોદરમાંથી 6 શખ્સ જુગાર રમતા ઝડપાયા. સણાદર રોડ પર જુગાર રમતો હોવાની એલસીબીને બાતમી મળતા દરોડા પાડ્યા. 6 જુગારીઓની સાથે કુલ 40,000 મુદ્દામાલ જપ્ત કરાયો. દિયોદર પોલીસ મથકે જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. ગાંધીનગર એલસીબીએ 2 રીઢા ચોરની કરી ધરપકડ. વલસાડના વાપી ટાઉન પોલીસ મથકે 10 લાખની લૂંટ ચલાવવામાં આવી. આરોપી બોબી રાઠોડ નિખિલ લાખુભાઈ રાઠોડને ઇન્દ્ર બ્રિજ નજીક ઝડપ્યો. એલસીબી આરોપી મનીષ સેવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા. અમરેલી બાબરામાં 2 ભાઈઓ મળી લોકો સાથે છેતરપિંડી. લોન અપાવવાના બહાને બેંક ખાતા ખોલી જાણ બહાર વહીવટ કરતા. વેપારીના ખાતામાં 73 લાખથી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન થતા ફરિયાદ નોંધાઈ. પોલીસે રહીમ અગવાન નામના શખ્સની ધરપકડ કરી, જ્યારે અન્ય એક શખ્સ હજુ પણ ફરાર. મહીસાગરના લુણાવાડામાં સોનાની ચેઇનની ચોરી. દુકાનદાર સાથે છેતરપિંડી કરી ચેઇન લઈને ઠગબાજ નાસી ગયો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પાલનપુરની સોસાયટીમાં ધોળા દહાડે ચેઇન સ્નેચિંગની ઘટના બની. સિલ્વર પાર્ક સોસાયટીમાં 2 બાઇક સવાર મહિલાની ગળામાંથી ચેઇન ખેંચી ફરાર. ગુરુવારે સાંજે 5 વાગ્યાની ઘટનાના સીસીટીવી દૃશ્યો. 2 બાઇક સવાર ચેઇન ખેંચી ફરાર થતા નજરે પડ્યા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી. ગીર સોમનાથના કોડીનારના જંત્રાખડી ગામે થોડા દિવસે ચોર ત્રાટ્યા. મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના ઘરેણા મળી 3 લાખની ચોરી કરી. પરિવાર મજૂરી કામે ગયો તે સમયે ચોરો ઘરમાં ઘૂસી પલાયન થયા. કચ્છના ભુજ માધાપર માર્ગ પર ટ્રક ચાલકે સર્જ્યો અકસ્માત. સ્મૃતિવન પાસે 2 કાબુ ટ્રકે વાહનો અને 2 કેબિનને અડફેટે લીધા. અકસ્માત સર્જી ટેન્કર વરસાદી નાળામાં ખાબક્યું. બનાવમાં ટ્રક ડ્રાઈવરને ઈજા પહોંચી હતી.